મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. શું તમે ખુશ છો? શું તમે સારા છો? જ્યારે ઈશુ તમને પ્રેમ કરે છે, તમે શા માટે ચિંતા કરો છો? તે પ્રભુ છે જે તમને પ્રેમ કરે છે, કાળજી રાખે છે અને તમારા પ્રત્યે પ્રેમાળ છે, અને તે તમારું ધ્યાન પણ રાખે છે. તમારા આવવામાં જવામાં તે પ્રભુ છે જે હંમેશા તમારું રક્ષણ કરે છે. તો પછી શા માટે ડરો છો? જુઓ, પ્રભુ તમને કયું વચન આપે છે? નીતિ વચનો તેનો 3 અધ્યાય તેના 26માં વચનમાં જુઓ. કારણ કે યહોવા તમારી જોડે રહેશે અને તારા પગને ફસાઈ જતા બચાવશે. પ્રભુ તમને બચાવશે, તે તમારા પગને ફસતા બચાવશે, કાળજી રાખશે. જુઓ, ઝાડ જે છે તે આપણા પગને ઝાડ નાખીને કેટલાક લોકો પકડે છે. તમે જોયું છે ને, આપણા પગને ઝાડ નાખીને પકડે છે. ઝાડ એટલે જે આપણા આંખને દેખાય નહીં, આંખને ન દેખાય તેવી સમસ્યા, આંખને ન દેખાય તેવી રીતે તે આપણને ફસાવે છે. તે આપણને જોખમમાં ફસાવે છે. આ દુષ્ટ દુનિયા છે, એવા લોકોનું એક જૂથ છે જે આપણને હંમેશા ફસાવવાના ઈરાદા રાખે છે. તે ખતરો ક્યાંથી આવશે, તે કેવી રીતે આવશે, તે આપણે જાણતા નથી. શું તમે પણ આવી જોખમની પરિસ્થિતિમાં છો? શું તમને આ રીતે કેટલાક દ્વારા અસર થઈ રહી છે? ચિંતા ન કરો, પ્રભુ તમને એ ઝાડમાંથી ફસાતા બચાવશે. ભલે ગમે તેટલા લોકો ઝાડ નાખે, એ પ્રભુ તમારું રક્ષણ કરશે. શું તમે નથી જાણતા ઝાડ શું છે? એટલે કે તેઓ ચોક્કસ પ્રાણીઓને પકડવા માટે ઝાડ ગોઠવશે. તેઓ તેમને પાંજરા અને ઝાડનો ઉપયોગ કરીને પકડશે. ચોક્કસ પક્ષીને પકડવા ઝાડ નાખવામાં આવશે. હું એક ગામમાં મોટો થયો છું, અને તે ગામમાં જ્યારે અમે સાથે ભણતા હતા ત્યારે અમે લોકો એવું કરતા કે ખિસકોલી છે ને, ખિસકોલી, અમે ઝાડ વડે તેને પકડતા. તેના માટે અમે શું કરતા, ત્યાં એક છટકું બનાવતા. અમે ગાયની પૂંછડીના વાળ વડે તેને બનાવતા હતા. તે આંખોથી દેખાતું નહીં, અને જો ખિસકોલી પકડાઈ જાય તો તેમાંથી છટકી શકે તેમ ન હોય. તે છટકુને અમે માટીમાં રાખતા, માત્ર પૂંછડી બહાર દેખાય, તે આંખોથી પૂર્ણ ન દેખાશે. તેના પછી શું કરતા ખબર? ગામમાં તલ છે ને, તેને અમે શેકતા, તેથી સુગંધ આવતી. જ્યારે અમે તેને વેરવિખેર કરીએ, તે ગંધથી ખિસકોલી તેને ખાવા માટે આવતી હતી. તેને ખબર નથી આ તો સારો ખોરાક છે, તે સુગંધિત છે અને તે ખાવાની ઈચ્છા ધરાવશે. તે ઝાડમાં ફસાઈ જશે, એના પગ પકડાઈ જશે. બસ આટલું જ, બચી ન શકે, પણ તે જીવતી જ રહેશે. અમે દોડીશું અને તેને પકડી લઈશું. પછી તે ઈચ્છે તો પણ તેમાંથી છટકી ન શકે, તેને ઝાડ દ્વારા પકડાય. અને એવી જ રીતે શૈતાન જે છે, તે આપણા માટે ઝાડ નાખશે. તે આપણને તેમાં લલચાવશે, તે આપણને તેમાં ખોટી ઈચ્છા બતાવશે, આકર્ષિત વસ્તુઓને બતાવશે. અને આમ તે આપણા જીવનમાં ઝાડ લાવીને, આકર્ષિત વસ્તુ લાવીને પકડવાનો પ્રયત્ન કરશે. તે ખોટા ખોટા આક્ષેપો લગાવશે. જ્યારે ગુસ્સો આવશે ત્યારે આપણે કંઈક ને કંઈક બોલશું અને આને આપણે ફસાવીએ તેમ તે વિચારશે. આવી ઘણી બધી રીતે શૈતાન જે છે, આપણા નોકરીના સ્થાનમાં, આપણા રહેવાના સ્થાનમાં, આપણી સેવાના સ્થાનમાં આપણને નહીં દેખાય તેવા છટકો આપણા જીવનમાં તે લાવશે. આપણને પકડવાનો તે પ્રયત્ન કરશે. પરંતુ પ્રભુ કહે છે, ડરશો નહીં, તું ઝાડમાં ન ફસાય તેવી રીતે હું રક્ષા કરીશ. ત્યાં એક ઝાડ છે, તે આપણા પ્રભુ જાણે છે, તે તમને છુટકારો આપશે. તમે ઝાડમાં ફસાશો નહીં તે રીતે બચાવશે. પ્રભુ તમને કોઈ પણ ઝાડમાંથી ફસાવાથી બચાવશે. તો પછી શા માટે ડરો છો? મારા નોકરીમાં ઝાડ નાખવામાં આવ્યો છે, મારા વ્યવસાયમાં ઝાડ નાખવામાં આવ્યો છે, મારી સેવામાં ઝાડ નાખવામાં આવ્યો છે, આમ વિચારો છો કે? ડરશો નહીં, પ્રભુએ વચન આપ્યું નથી કે કોઈ પણ ઝાડ તમને પકડી શકે તેમ નથી. ઝાડ તે તૂટી ગયો છે, આપણે તેમાંથી બચી ગયા છે. આમ પ્રભુનો એક ભક્ત કહે છે, તે ઝાડને તોડી નાખનાર એક પ્રભુ છે, કારણ કે તેમણે ક્રૂસ પર પોતાનું લોહી રેડ્યું છે, અને તેથી જ શૈતાન દ્વારા બાંધવામાં આવેલ તમામ ઝાડા તૂટી જશે. તમે વિજયી થશો, તમે ખુશ થશો. તો હવે તમે આનંદથી કહો, પ્રભુ, શૈતાન મારી વિરુદ્ધ જેટલા પણ છુપાઈને જે ઝાડ નાખે છે, તે ઝાડને તોડી નાખવા બદલ તમે મારું રક્ષણ કરો છો અને તમે મારી સાથે છો, તે બદલ સ્તુતિ થાવ. ઈશુના નામમાં આમેન, આમેન.